ચાલો મિત્રો, આપણે સાત સુધીનું પતી ગયું છે બેટા, અને આ આઠમો પાઠ આવ્યા ગ્રામરમાં. ગ્રામરમાં આઠમા પાઠનું નામ છે એડજેક્ટિવ. શું છે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. કોઈક બહુ સરસ સમજાવું તમને, વિશેષણ કોને કહેવાય? તમે આમ કોઈક પ્રસંગમાં ગયા છો, કોઈના ઘરનું વાસ્તુ છે, કોઈનું લગ્ન છે, કે કોઈ બીજો પ્રોગ્રામ છે, એમાં ગયા છો તો જુઓ, તમે મમ્મી પપ્પા કે તમારા ભાઈ બહેન કે તમે પોતે સાદા કપડામાં જાઓ કે મસ્ત કપડાં પહેરો? હા, પછી ઘરેણા બરેણા ચડાવો, બંગડી છે ને, વીંટી છે ને, બુટ્ટી છે ને, એટલે હાર બાર છે ને, છોકરીઓ એ પહેરે, ચેન પહેરે છોકરાઓને, બધું કેમ એવું સરસ લાગે? તો એ આપણે શેનાથી સરસ લાગ્યા? ઘરેણાથી. શેનાથી સરસ લાગ્યા? ઘરેણાથી. આભૂષણ, શું કહેવાય એને? આભૂષણ. તો જેવી રીતે આપણને સરસ લાગવા માટે આભૂષણ જરૂરી છે, એવી રીતે આપણામાં જે વધારો કરે છે તે આભૂષણ. તો આપણામાં જે વધારો કરે તેને આભૂષણ કહીએ. તો એવી જ રીતે વાક્યના અર્થમાં વધારો કરે, વાક્યના અર્થમાં વધારો કરે તે આભૂષણ નહીં પણ વિશેષણ. જે વાક્યના અર્થમાં વધારો કરે છે, હું અંદરથી સમજાવું છું, પહેલાં એમને એમ સમજો. ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે, આ સાદું વાક્ય થયું. પણ હું આવી રીતે લખું કે ધીસ ઇઝ અ ટોલ બોય. તો ટોલ એ શું છે? વિશેષણ. ટોલ એ શું છે? વિશેષણ. સમજો છો શું કહું છું તે? તો આ ટોલે શું કર્યું કે વાક્યના અર્થમાં વધારો કરી દીધો, કે આ છોકરો ઊંચો છે. તો વાક્યના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ, એડજેક્ટિવ. પડે ખબર? ખ્યાલ આવે? તો હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. હવે એના વિશે જોઈએ એ લોકો શું કહે છે તે. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. કયા શબ્દો મૂકવામાં આવે છે બેટા? એમના ગુણનું વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણવર્ણનમાં જે તે રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે, વિરોધી પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી પોઝિટિવ જ હોય. લાલ પતંગ, લીલો પતંગ, જાડો માણસ, પાતળો માણસ. લાલ લીલો એ પતંગનો રંગ દર્શાવે છે, જાડો પાતળો એ માણસનું કદ દર્શાવે છે. આ વાક્યોને વ્યાકરણમાં વિશેષણ અથવા એડજેક્ટિવ કહેવામાં આવે છે. અ કાઇટ, એની જગ્યાએ અ રેડ કાઇટ. મેન, અ ફેટ મેન. આ એની વાક્ય રચના છે. ધીસ કે ધેટ, ઇઝ, એ કે એન, પછી આવે વિશેષણ. જો મેં એ રીતે લખ્યું છે ને, બરાબર છે? તો વિશેષણ એ વાક્યના અર્થમાં માત્ર વધારો કરતો શબ્દ છે. જુઓ, ધેટ ઇઝ અ મેન, ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. વાક્ય રચના પરથી બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા. વિશેષણ હંમેશા આર્ટિકલ પછી અને નામ પહેલાં આવે, એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાઈ જાય. આર્ટિકલ પહેલાં આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ પણ બદલાય. અ મેન પણ ઓલ્ડ છે તો શું થઈ જાય? એન ઓલ્ડ મેન. પ્રશ્ન વાક્યમાં કંઈ ધાર નથી. ધીસ ઇઝ અ ટોલ ટ્રી, ઇઝ ધીસ અ ટોલ ટ્રી, યસ ધીસ ઇઝ અ ટોલ ટ્રી, નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી.
That is a new bag. Is that a new bag? Yes, that is a new bag. No, that is not a new bag. Rang. Khabar ache. Baddaj spelling go. Chalo, 5 vakat apiye bas. Rangna spelling go. 5 vakat. Virodhi che baddaj. A pon. Tall, short, long, short, small, big. બધા વિરોધી અને બધા સ્પેલિંગો ગુજરાતી સાથે. ઉચ્ચાર નહીં લખવાનો. ઉચ્ચાર, કારણ કે ઉચ્ચાર ના લખીએ તો આપણે બોલતા શીખીએ, લખીએ તો બોલતા ના શીખીએ. બધા છે, આ બધા વિરોધી લખવાના છે. ચાલો એક્ટિવિટી, પહેલી એક્સરસાઇઝ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. Tall, short, small, big, black, white, long, fat, thin, new, old. This is a new, this shirt is new, that shirt is old. This is a khali jagya pencil. To a pencil kevi chhe? To a pencil long chhe. Kevi chhe beta? Long, itle ke lambi. That is a khali jagya pencil. તો લોંગ નું વિરોધી થાય શોર્ટ. મોહન ઇઝ અ ફેટ બોય. રોહન ઇઝ અ ફેટ. તો અહીંયા હશે આપણે કયું કયું આઈક્યુ ભાઈ? શોર્ટ આઈક્યુ, લોંગ આઈક્યુ, ફેટ આઈક્યુ, થીન આવશે. થીન બોય પડે ખબર. રામજીભાઈ ઇઝ અ ટોલ મેન. દેવજીભાઈ ઇઝ અ શોર્ટ મેન. આગળ શોર્ટ લખ્યું કે ખબર નહીં, મને યાદ નથી. ધીસ એલિફન્ટ ઇઝ બિગ. કેવો છે? મોટું એટલે બિગ. અને ધેટ રેટ ઇઝ સ્મોલ. ઉંદરડું તો નાનું જ હોય ને. ધ ક્રો ઇઝ. ક્રો કેવા રંગનો હોય? બ્લેક. ધ સ્વાન. સ્વાન એટલે હંસ થાય બેટા, એ છે વ્હાઈટ. ઓકે, ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરો. ધીસ ગર્લ ઇઝ, શું આવશે? ધીસ ગર્લ ઇઝ શોર્ટ. ધ બોય ઇઝ, ના ગર્લ તો લાંબી છે ને, હા ગર્લ ઇઝ ટોલ, બોય ઇઝ શોર્ટ. પેન અને પીછું. ફીધર, ફીધરની નીચે લખો બેટા. ફીધર એટલે થાય પીછું. ધ પેન ઇઝ, પેન કેવી છે? ભારે છે, એટલે હેવી, એચ ઈ એ વી વાય. અને ધ ફીધર ઇઝ લાઇટ. લાઇટ એટલે હલકું. લાઇટ એટલે શું થાય? હલકું. અહીંયા લાઇટ એટલે પેલી લાઇટ નહીં, સ્પેલિંગ સેમ જ છે બેટા. અને હોમોફોન્સ કહેવાય, સ્પેલિંગ સેમ જ છે, પણ અહીંયા શું આવે? એલ આઈ જી એટી લાઇટ. એટલે હલકું માટે લેવાનું. હા, ધ રૂલર ઇઝ. રૂલર એટલે ફૂટપટ્ટી. તમારે લખી રાખવાનું બેટા અહીંયા ઉપર, ગુજરાતી લખી રાખવાનું. તો એક વખત લખ્યું હોય ને તો ક્યારેય ના ભૂલાય. ધ પેન્સિલ ઇઝ શોર્ટ. ટી ઇઝ, જો અંદરથી વરાળ નીકળે છે એટલે એ કેવી હશે? હોટ. અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. મંગાવો ચલો આઈસ્ક્રીમ, જો ચેરી બી છે ઉપર, મજા આવી જશે. બહુ ખાવાનું નહીં, હા ઠંડુ વંડુ સાચવીને ખાવાનું. ખાવાનું પણ બધું સાચવીને, અત્યારે આ બધું અઘરું ચાલે છે ને. હોર્સ ઇઝ. હોર્સ આની સરખામણીમાં તો કેવો છે? બિગ. અને રેબિટ ઇઝ સ્મોલ.
ધ અશોકા ટ્રી. અશોકા ટ્રી એટલે આસોપાલવનું ઝાડ. આ થશે અશોકા એટલે શું થાય? આસોપાલવ લખો ત્યાં આગળ આસોપાલવ. બનિયન, બનિયન એટલે કયું થશે? તો વડ. અહીંયા લખો બનિયન એટલે વડ. ધ અશોકા થીન, એ કેવું હોય? થીન, થીન ટ્રંક. ટ્રંક એટલે લખો એની શું કહેવાય ને, ડાળી એટલે તો બ્રાન થાય. થડ, ટ્રંક એટલે શું થાય? થડ. અને બનિયન ટ્રી હેઝ કેવું આવશે? થીક, જાડું છે. અશોકા ટ્રી એટલે આસોપાલવ, એનું થડ પાતળું હોય, આનું થડ જાડું હોય. ધીસ શર્ટ ઇઝ, શર્ટ કેવો છે? તો શર્ટ દેખાવે જ ખબર પડી જાય છે, મન તો બંને નવા જ લાવે છે. ધીસ શર્ટ ઇઝ ન્યૂ, ધ ફ્રોક ઇઝ ઓલ્ડ. નીતિન્સ શર્ટ ઇઝ, આનો ગંદો છે, હે ને? માં નીતિન કોણ ને અમિત કોણ? અચ્છા નીતિન છે. ધ નીતિન્સ શર્ટ ઇઝ ક્લીન. જો નીતિનનો ચોખ્ખો છે અને અમિતનો કેવો છે? ખરાબ. ડર્ટી, ડર્ટી એટલે લખો બેટા ખરાબ. ઓકે, કાજલ ઇઝ ખાલી જગ્યા ગર્લ. કાજલ જો, કાજલ પાતળી છે, કાજલ પાતળી, પાતળી માટે આવે થીન. અને સીમા જાડી છે, એટલે સીમા માટે શું આવશે? ફેટ. બફેલો ઇઝ, બફેલો કેવી હોય? બ્લેક. ભેંસ. અને રેબિટ ઇઝ વ્હાઈટ કે સફેદ. બહુ સહેલી એક્સરસાઇઝ છે, ખબર પડે એવું જ છે. જુઓ નીચે 11માનું. અશોકભાઈ ઇઝ એન, વૃદ્ધ વ્યક્તિ છે, એટલે હું બોલતો નથી, લખતો નથી. ઓલ્ડ મેન, ઓ એલ ડી, શું આવશે? ઓલ્ડ મેન. અને બીજું કોણ છે? મિહિર. મિહિર ઇઝ અ યંગ, યુવાન માણસ છે. ધ પીકોક ઇઝ, મોર કેવો લાગે? તો પીકોક ઓલવેઝ કેવો હોય? તો પીકોક હોય બ્યુટિફુલ. અને ક્રો કેવો હોય? અગલી. બરાબર છે, તો આ એક્સરસાઇઝ અહીંયા આગળ પૂરી થાય છે. ખ્યાલ આવે બધું લખવાનું, પહેલાં સ્પેલિંગો અને વિરોધી પાંચ પાંચ. ઓકે, જય શ્રી કૃષ્ણ.